વીર મન્મથ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા 9 જેટલી ગ્રાન્ટેડ કોલેજોનું ખાનગીકરણ કરવામાં આવ્યું હોય જેને અટકાવવાની માંગ સાથે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા અઠવા ગેટ સર્કલ પર બેનરો લગાવાયા હતા, જોકે પોલીસ અને મનપાની ટીમે ત્યાં ધસી જઈ બેનરો દૂર કર્યા હતા. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા 9 જેટલી ગ્રાન્ટેડ કોલેજોનું ખાનગીકરણ કરાયું છે, જેના વિરોધમાં વિદ્યાર્થીઓ દ્વારા દેખાવો કરાઈ રહ્યા છે. તો સોમવારે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ સુરત દ્વારા યુનિવર્સિટીના તગલાગી નિર્ણયનો વિરોધ કર્યો છે અને દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓને ભવિષ્ય બચાવી તેવા સ્લોગનો સાથે આપણે વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા સુરતના અઠવા ગેટ સર્કલ પર બેનરો લગાડવામાં આવ્યા હતા. જોકે મનપાને પોલીસની ટીમે ઘટનાસ્થળે દોડી જઈ બેનરો દૂર કર્યા છે. આપની વિદ્યાર્થી પાંખના મોટી સંખ્યામાં કાર્યકરો પણ વિરોધ કરવા ઉમટ્યા હતા. તમે અહીં શા કારણોસર એકઠા થયા છો? આજ રોજ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ સુરત દ્વારા 9 ગ્રાન્ટેડ કોલેજોનું ખાનગીકરણ કરવામાં આવ્યું તે બાબતે છાત્ર યુવા સંઘર્ષ સમિતિના મિત્રો મોટા પાયે બેનર લઈને, મોટું બેનર લઈને આ ગુજરાતની અંદરથી સરકારને સદબુદ્ધિ આપે તે માટે મોટા પાયે બેનર લઈને વિદ્યાર્થીઓ એકઠા થયા છે. જો 9 ગ્રાન્ટેડ કોલેજોનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે, જો આ નિર્ણય પાછો ખેવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ ગાંધી ચીજા માર્ગે આગળ વધશે અને 9 ગ્રાન્ટેડ કોલેજનું ખાનગીકરણ કરવાથી વિદ્યાર્થીઓની ફીઓમાં વધારો થશે તેના માટે જવાબદાર કોણ? તે સવાલ એ ખરેખર વિદ્યાર્થીઓનો છે. વિદ્યાર્થીઓ 9 ગ્રાન્ટેડ કોલેજનું ખાનગીકરણ અટકાવો, દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બચાવવાનો નારા સાથે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકત્ર થયા છે અઠવા લાઇન્સ ખાતે. આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા વિરોધ કરી તાત્કાલિક યુનિવર્સિટી દ્વારા દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓના હિતમાં 9 જેટલી ગ્રાન્ટેડ કોલેજોનું ખાનગીકરણ અટકાવવા માંગ કરાઈ છે. અઝર કુરેશી સાથે પ્રકાશ વાળા, G10 News.